આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ SRP ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા, જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી, એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત 14 તારીખ સુધી ચાલશે, તાકે આપનો ધ્વજવંદનનો જે 15 તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ છે એ છતી રહે છે. 78મો સ્વાતંત્ર્ય પર્વ દિનની જે ઉજવણી છે, રાજ્યકક્ષાની ઉજવણી આપણે નડિયાદ ખાતે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદભાગ્યની વાત છે. અને જે પ્રેક્ટિસ ચાલુ છે એ પૈકી આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ, ટોટલ 19 પ્લાટૂનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. એ સિવાય રાઇફલ ડ્રિલ, ડોગ શો અને જે મરીન ટાસ્ક ફોર્સ છે એના ડેમોન્સ્ટ્રેશન, અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની 370 જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, એટલે જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રીતે અમારી ટીમ પરફોર્મ કરી રહી છે અને એની અંદર ક્યાંય નાનામાં નાની ત્રુટિ ન રહી જાય એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. એ જ રીતે આવતીકાલે અમદાવાદ રેન્જના માનનીય IGP સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે અને પરમ દિવસે ખેડા જિલ્લાના માનનીય પ્રભારી સચિવ સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે, કે જેથી કરી અને પરફેક્ટ આયોજન થઈ શકે અને ખૂબ સારું પરફોર્મન્સ ચોક્કસપણે બતાવીશું એવો અમને વિશ્વાસ છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને હું ચોક્કસપણે અપીલ કરીશ કે 14 તારીખે સાંજે હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પોતે સહર્ષ ભાગ લે પોતાના પરિવાર સાથે. ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને 15 અને 16 આ 2 દિવસ જે BAPS કેમ્પસ છે એમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત પોલીસના જે તમામ આધુનિક શસ્ત્રો અને સાયબર ક્રાઇમ, ડ્રોન, CCTV સર્વેલન્સ જે આધુનિક ઉપકરણો છે એ તમામનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં છે અને તમામની પ્રદર્શની રાખવામાં આવેલી છે. તો એમાં પણ સ્કૂલ કોલેજના બાળકો અને નાગરિકોને અપીલ છે કે આપ આવો, ચોક્કસપણે આપ એનો સારો એવો લાભ લઈ શકશો. અને 15 તારીખે મેઇન પ્રોગ્રામ ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે સવારે 9 વાગે, તો એમાં પણ વહેલી તકે પોતાની સીટ લઈ અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે એ નિહાળે. એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન પણ છે, જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે. એ સિવાય બીજી અપીલ એ છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે આહ્વાન કરવામાં આવેલું છે હર ઘર તિરંગાવાળું, એ બાબતે સમગ્ર ખેડા જિલ્લામાં ખૂબ જ સરસ ઉજવણી થઈ રહી છે અને એ બાબતે આવતીકાલે 12 તારીખે એક ગ્રાન્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાના જે નાગરિકો, આગેવાનો, વિદ્યાર્થીઓ, પોલીસના 2000 જેટલા જવાનો અને પોલીસ બેન્ડ એમાં ખૂબ સરસ રીતે આયોજન થનાર છે. તો આ જે ગ્રાન્ડ રેલી છે તિરંગા યાત્રા, એની અંદર પણ ખેડાના નાગરિકો સહર્ષભેર ભાગ લઈ અને આ યાત્રાને સુશોભિત કરે એવી તમામને અપીલ છે.